આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ગુવારનું શાક। ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર આ શાક ખૂબ ઓછા સમયમાં અને ખૂબ ઓછા મસાલા સાથે બની જાય છે। તો એકવાર જરૂરથી આ શાક ટ્રાય કરો। રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરો। હલો ફ્રેન્ડ્સ, હું આરતી તમારું સ્વાગત કરું છું મારા કુક સ્ટુડિયોમાં। ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરો, જેનાથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કાઠિયાવાડી ગુવારનું શાક। તો અહીંયા 250 ગ્રામ ગુવાર લીધો છે। ગુવારની પસંદગી આપણે એકદમ કુમળો હોય તેવો જ ગુવાર લેવાનો છે। જો ગુવાર કુમળો હશે તો શાક ખૂબ જ ટેસ્ટી અને મીઠું બનશે, અને ગુવાર જાડો હશે તો શાકનો સ્વાદ એટલો સરસ નહીં આવે। તો શક્ય હોય તો ગુવાર એકદમ સરસ કુમળો જ લેવો। ગુવારને સારી રીતે પાણીથી ધોઈ અને ઉપર નીચેનો ભાગ કટ કરી લેવાનો છે અને ગુવારના 2 ભાગ કરી લેવાના છે। આ જ રીતે મેં બધો જ ગુવાર કટ કરી અને લીધો છે। તો હવે આપણે મસાલો કરી લઈએ। તો મસાલો કરવા માટે આપણે 1 ખારણી દસ્તામાં 7 થી 8 કળી લસણની લઈ લઈએ, સાથે 2 ચમચી શેકેલા શિંગદાણા લઈ લીધા છે જેનો મેં ફોતરા કાઢી લીધા છે, સાથે 1 મોટી ચમચી તલ લઈ લઈએ। અહીંયા મેં સફેદ તલ લીધા છે, સાથે 1/4 કપ જેટલા પાપડી ગાંઠિયા એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ખારણી દસ્તામાં આપણે આ રીતે ખાંડીને ઉપયોગમાં લઈએ। અહીંયા આપણે મસાલો ખાંડીને બનાવશું તો એકદમ સરસ ટેસ્ટી એવો મસાલો બનશે। તો બધું આ રીતે ખંડાઈ ગયું છે, તો હવે તેમાં મસાલા કરીએ। તો 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ, સાથે 2 ચમચી ધાણાજીરું પાવડર એડ કરીએ, 1 ચમચી હળદર પાવડર એડ કરીએ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ। હવે આ મસાલાને પણ આપણે સારી રીતે ખાંડી લઈએ, બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે ખાંડી લઈએ। તો બધું સારી રીતે ખંડાઈ ગયું છે, તો એકદમ સરસ એવો આપણો ડ્રાય મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે શાકનો વઘાર કરી લઈએ। તેના માટે 7 થી 8 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરવા માટે લઈએ। કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે, તેનાથી જ શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 1 ચમચી રાઈ એડ કરી દઈએ, સાથે 1 ચમચી અજમો એડ કરી દઈએ। ગુવારનું શાક છે તો અજમો એડ કરીએ તો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, સાથે 1 પિંચ હિંગ એડ કરી દઈએ। અજમો અને રાઈને સારી રીતે કકડાવી લઈએ। તો અજમો અને રાઈ સારી રીતે કકડી ગયા છે, તો હવે તેમાં આપણે 1/4 કપ જેટલી ટમેટાની પ્યુરી એડ કરી દઈએ। ટમેટાને આપણે વઘાર સાથે સારી રીતે મિક્સ કરીએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને આપણે સાતળવાના છે। ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ સ્લો રાખેલી છે। આ રીતે ચમચો ફેરવતા જઈએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને સાતળવાના છે। તો હવે તેમાં આપણે બધો જ મસાલો જે આપણે ડ્રાય બનાવ્યો છે તે એડ કરી દઈએ। આ મસાલાને પણ સારી રીતે ટમેટા સાથે મિક્સ કરીએ। તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો આપણા મસાલા બળી ન જાય તેના માટે 1/2 કપ જેટલું પાણી એડ કરીએ। મેં મિક્સર જારમાં પાણી એડ કરી અને આમાં એડ કરી દીધું છે। તો બધું જ સારી રીતે મિક્સ કરી અને આ શાકના મસાલાને ચડવા દઈએ। ફ્રેન્ડ્સ, જો તમે આ રીતે શાકનો મસાલો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે। બધો જ પાણીનો ભાગ બળી ગયો છે અને એકદમ સરસ ટેસ્ટી એવો મસાલો બન્યો છે। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે, તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે। તો હવે તેમાં આપણે બધો જ ગુવાર એડ કરી દઈએ અને ગુવારને સારી રીતે મિક્સ કરી દઈએ મસાલા સાથે। ફ્રેન્ડ્સ, ઘણાના એવું બનતું હોય છે કે ગુવારનું શાક બનાવે ત્યારે મસાલો અને ગુવાર બંને અલગ અલગ દેખાતા હોય છે,
પણ હું તમને એક ટીપ્સ આપું છું કે જો આ રીતે ગુવારને આપણે મસાલા સાથે 2-3 મિનિટ માટે સારી રીતે સાતડીએ તો ગુવારમાં એકદમ સરસ બધો જ મસાલો ચડી જાય છે અને બન્યા પછી ગુવાર અને રસો અલગ રહેતા નથી, એકદમ સરસ શાક બને છે। તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહીએ અને 3-4 મિનિટ માટે ગુવારને મસાલામાં સારી રીતે ચડવા દેવાનું છે। તો હવે લગભગ 3-4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તો હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરીએ। અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને હવે તેમાં આપણે 1 ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ। ગરમ મસાલા પાવડરને પણ સારી રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4-5 વિસલ કરી લઈએ, કુકર જાતે જ ઠંડુ થવા દઈએ। તો કુકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને આપણે શાકને ચેક કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું ગુવારનું શાક બન્યું છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે। સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે, તો તમે પણ એક વખત આ શાક આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। આ શાક રોટલી, પરાઠા કે પૂરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો મહેમાન આવે ત્યારે તમે પણ ગુવારનું શાક આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારું ગુવારનું શાક કેવું બન્યું છે। ફ્રેન્ડ્સ, જો મારી રેસિપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેનાથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી ટેક કેર।